हेलो फ्रेंड्स, चंद्रिकास रेसिपीज में आपनु स्वागत छे। फ्रेंड्स, आज हूँ तमारी साथे घऊ फ्लेक्स ना चेवड़ानी रेसिपी शेर करवानी छू। आ चेवड़ो घर में बधाने खूब ज भावे छे अने ते इजीली फटाफट बनी पण जाए छे। तो चालो फ्रेंड्स, रेसिपी शुरू करिए। चेवड़ो बनावा माटे मैं अहीं घऊना फ्लेक्स लीधा छे 200 ग्राम। फ्रेंड्स, गैस चालू करीने तेल गरम करवा में मूकी दीधुं छे। हवे आपणे तेमां सींगदाणा तळी लईशुं। सींगदाणा तळती वखते गैसनी फ्लेम धीमी राखीशुं जेथी आपणा सींगदाणा बळी न जाय। सींगदाणा तळाई गया छे, हवे आपणे तेने काढी લઈશું। સરખી રીતે તેનું બધું તેલ નિતારી લઈશું અને એક પ્લેટમાં કાઢીને ઠંડા થવા દઈશું। હવે આપણે આ જ કડાઈમાં પૌવા તળી લઈશું। પૌવા તરત જ તળાઈ જાય છે એટલે નાખીને તરત જ કાઢી લેવાના હોય છે। હવે બાકીના વધેલા પૌવા પણ તળી લઈશું। પૌવા તળાઈને તૈયાર થઈ ગયા છે। હવે કડાઈમાં થોડુંક તેલ રાખીને તેમાં જીરું નાખી દઈશું। તમે આમાં વરિયાળી પણ નાખી શકો છો। જીરું તતડાઈ જાય એટલે આપણે તેમાં સફેદ તલ નાખી દઈશું। એક લીલું મરચું સમારીને પણ નાખી દઈશું અને બરાબર હલાવી લઈશું। હવે આપણે તેમાં મીઠો લીમડો નાખી ફ્રાય કરી લઈશું। ત્યારબાદ હિંગ નાખી દઈશું અને થોડી હળદર નાખીને બરાબર હલાવી લઈશું। ત્યારબાદ તેમાં તળેલો ચેવડો નાખી દઈશું। હવે આપણે ઉપર હળદર નાખશું, તળેલી ખાંડ, મીઠું, અને થોડુંક લાલ મરચું નાખી દઈશું અને બરાબર હલાવી લઈશું। ફ્રેન્ડ્સ, હવે આપણે ચેવડામાં ઝીણી સેવ નાખી દઈશું। ઉપરથી તળેલા સિંગદાણા નાખીને બરાબર મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, આપણો ચેવડો તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલો કુરકુરો અને ખૂબ જ સરસ ટેસ્ટી ચેવડો તૈયાર થઈ ગયો છે। તે ખાવામાં ખૂબ જ મજા આવે છે। તમે પણ આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય।